માન્ય સભ્યશ્રી પ્રવીણભાઈ માળી માન્ય અધ્યક્ષશ્રી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ બે હજાર ચોવીસની સભ્યશ્રી માવજીભાઈ જે છેલ્લા દિવસનો પ્રસ્તાવ લઈને આવ્યા છે એના માટે મારા વિચારો રજૂ કરવા માટે ઊભો થયો છું માન્ય અધ્યક્ષશ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે આ વાયબ્રન્ટ સમિટનું ઇનોગ્રેશન કર્યું એની પહેલાં એક હજારથી વધુ જેના એક્ઝિબિટરો આવ્યા હતા એવું ગ્લોબલ ટ્રેડ ગ્લો ગુજરાત ગ્લોબલ ટ્રેડ શોનું ઉદઘાટન કરવામાં આવ્યું મને અધ્યક્ષશ્રી એ જગ્યા ઉપર મહાત્મા મંદિર પર અમૃતકાળની આ પ્રથમ સમિટ થઈ છે મને અધ્યક્ષશ્રી યુ એના રાષ્ટ્રપતિ ચીફ ગેસ્ટ તરીકે આવ્યા તિમોર લેસ્ટેના રાષ્ટ્રપતિશ્રી આવ્યા મોઝામ્બિકાના રાષ્ટ્રપતિ તરીકે અહીંયા આપણી ગુજરાતની ધરતી ઉપર આવ્યા અને ગ્લોબલ વાયબ્રન્ટ ગ્લોબલ સમિટનું ઇનોગ્રેશન થયું માન્ય અધ્યક્ષશ્રી ત્રીસથી વધુ દેશોના ડેલિગેટ્સ આપણી ગુજરાતની ધરતી ઉપર આવ્યા અને એને મહેમાનગતિ કરવાનો અવસર આ ગૃહના નેતા આદરણીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે કર્યું છે એટલે એમને પણ હું અભિનંદન આપું છું અને સાથે સાથે આ વિભાગના તમામ અધિકારીને આની પાછળ જેટલા લોકો કેટલાય દિવસોથી મહેનત કરતા હતા એ તમામ અધિકારીને વિભાગોને પણ અભિનંદન આપવા ઘટે કે એ ગાંધીનગરને એ રીતે સજાવ્યું એ રીતે સજાવ્યું કે લાખો હજારો લોકો માત્ર જોવા માટે આવતા હતા ગાંધીનગર કેવું સજાવ્યું છે આ વાયબ્રન્ટ સમિટ કેવી છે એના માટે અભિનંદન આપું છું માન્ય અધ્યક્ષશ્રી આ સમિટના સાક્ષી બનવાનો અવસર પણ આ સૌ આ સભાના સભાના સદસ્યો સૌ ધારાસભ્યોને મળ્યો છે જ્યારે નરેન્દ્રભાઈ પ્રવેશ કર્યો હતો અને જે રીતે એની સાથે યુ એના રાષ્ટ્રપતિ અને અન્ય ડેલિગેટ્સ જ્યારે આવતા હતા એક પછી એક જે લોકો એમઓયુ કરતા હતા અને કંપનીઓના એમડી આવતા હતા કંપનીના ઓનર જ્યારે આવતા હતા ત્યારે આપણને એમ લાગતું હતું કે હવે આપણા ગુજરાતનું સપનું જે નરેન્દ્રભાઈએ જોયું હતું એ પૂરું થવા જઈ રહ્યું છે અને એવી જ રીતે જે અહીં આપણા નાણાં શ્રી જે રૂપિયા ફાળવે છે એનો પ્રત્યેક રીતે ઉપયોગ કેવી રીતે કરવો એવી રીતે દેશના નાણાં શ્રીએ પણ અહીંયા સંભાવના વ્યક્ત કરી છે કે આ દેશનું ભારત સરકારનો ભારત આવનારા બે હજાર સત્યાવીસ અઠ્યાવીસ સુધી ત્રીજા નંબરની વૈશ્વિક ઇકોનોમી બનવાની સંભાવનાઓ વ્યક્ત કરી છે અને એ આ સમિટની અંદર વ્યક્ત કરી છે માન્ય અધ્યક્ષશ્રી કેટલાક વર્ડ્સ મને યાદ આવે છે ધ મોસ્ટ પ્રેસ્ટિજિયસ ઇન્વેસ્ટર સમિટ ઇન ધ વર્લ્ડ ટુડે સેડ બાય મુકેશ અંબાણી માન્ય અધ્યક્ષ શ્રી મુકેશ અંબાણીજીએ કીધું છે મને ગુજરાતી હોવાનું ગર્વ છે ત્યારે આપણને પણ છાતી ગદગદ ફૂલે કે આપણને પણ ગર્વ છે કે આવી સમિટ આપણા આંગણે થઈ રહી છે માન્ય અધ્યક્ષ શ્રી ટાટા ગ્રુપે સેમી કંડક્ટરનો પ્લાન્ટ આ જ વર્ષે ધોલારાની અંદર સ્થાપવાનો જાહેરાત કરી માન્ય અધ્યક્ષશ્રી અદાણી ગ્રુપે બે ટ્રિલિયન ડોલરની ઇન્વેસ્ટમેન્ટ કરવાની જાહેરાત આ સમિટમાં કરી છે અને બે હજાર ત્રીસ સુધી પચાસ ટકા આપણું જે ખપત છે વીજળીની એમાં પચાસ ટકા રિન્યુએબલ એનર્જી બે હજાર ત્રીસ સુધી થશે એની જાહેરાત પણ આ સમિટમાં કરવામાં આવી માન્ય અધ્યક્ષશ્રી મારુતિ સુજુગીના અધિકારીએ પણ ગુજરાતની અંદર એક પ્લાન્ટ ચાલે છે અને બીજો પ્લાન્ટ સ્થાપના સ્થાપના કરવાની પણ જાહેરાત આ ગ્લોબલ સમિટમાં કરી છે માન્ય અધ્યક્ષશ્રી એન વિડીયા કંપનીના વાઇસ પ્રેસિડેન્ટે ગીપ સિટીની અંદર આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ડેટા સેન્ટર સ્થાપવાની જાહેરાત પણ આ સમિટમાં કરી છે માન્ય અધ્યક્ષશ્રી લુલુ ગ્રુપ દ્વારા વિશ્વનો સૌથી મોટો મોલ એ સ્થાપવાની જાહેરાત અહીંથી કરી છે માન્ય શ્રી એગ્રો અને ફૂડ પ્રોસેસિંગની અંદર બત્રીસો ને પાસઠ કરોડના એમઓયુ થયા છે જે આવનારા સમયની અંદર જે ખેડૂતોને પડતી મુશ્કેલી છે અને જેની વેલ્યુ એડિશન કરી અને એની જીડીપીમાં અસર કેવી રીતે આવી શકે એ પ્રકારની કંપનીઓના એમઓયુ આ સમિટમાં થયા છે માન્ય અધ્યક્ષશ્રી ગ્રીન હાઇડ્રોજનના ક્ષેત્રની અંદર આઠ લાખ કરોડથી વધુના એમઓયુ થયા છે જે આવનારા સમયમાં

પોર્ટના ક્ષેત્રે હોય ઈ કોમર્સના ક્ષેત્રે હોય આઈટી ક્ષેત્રે હોય એમએસએમઇના ક્ષેત્રે હોય આ તમામ ક્ષેત્રોની અંદર એમઓયુ આ સમિટની અંદર થયા છે માન્ય શ્રી હમણાં જ દેશના વડાપ્રધાનશ્રીએ એક વાક્ય કહ્યું હતું કે દેશ વિકાસ સાથે દેવ વિકાસ માન્ય શ્રી હમણાં જ દ્વારકાની અંદર માન્ય રાજ્ય દેશના વડાપ્રધાનશ્રીએ કેસરી કપડાં પહેરી અને સ્કૂબા ડાઇવિંગ કરવાનો અવસર પહેલો પ્રાપ્ત માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબે કર્યો એ એડવેન્ચર ટુરિઝમનું એમઓયુના અંતર્ગત એમને એડવેન્ચર કર્યું અને ત્યારે એ જ્યારે મોરપીંછ લઈ અને દરિયામાં જ્યારે સ્થાપના કરી ત્યારે મને રાજભા ખડવીનું એક ગીતની પંક્તિ યાદ આવે છે કે દેવોની નગરી દ્વારકા કહેવાય મધ દરિયે બેટ જવા પુલિયા બંધાય નમીએ નાગેશ્વર તું કરજે સહાય ભારતમાં જુઓ હવે ભગવો લહેરાય ભારતમાં જુઓ હવે ભગવો લહેરાય જ્ઞાન જગમાં ફેલાય મનડું તો દોડી હવે મથુરામાં જાય પાછું ન હટાય હવે આગળ વધાય ભારતમાં જુઓ હવે ભગવો લહેરાય ભારતમાં જુઓ હવે ભગવો લહેરાય માન્ય અધ્યક્ષશ્રી એક શબ્દ એમના મને યાદ આવે છે કે યહી સમય હે સહી સમય હે અને એટલા માટે ગુજરાત આ સમિટ અંતર્ગત આગળ વધી રહ્યું છે કેટલાય શબ્દો આપણે સાંભળ્યા છે મોદી ઇઝ બોસ આવા શબ્દો પણ દેશમાં ગુંજી રહ્યા છે આ એમઓઈ અંતર્ગત ગુજરાત કેમ લોકો આવી રહ્યા છે કે સુવિધાઓનો વિશ્વાસ પ્રગતિનો પ્રકાશ શિક્ષણમાં પ્રગતિ જન જન ઉન્નતિ કૃષિમાં આગવી સિદ્ધિ વેપારમાં સમૃદ્ધિ પરિવહનમાં સુગમતા સ્વચ્છતા અને સુંદરતા એટલા માટે રાજ્યની અંદર એમઓયુ વધુમાં વધુ થઈ રહ્યા છે આજે માન્ય માવજીભી આજે જે પ્રસ્તાવ લઈને આવ્યા છે એ હું મારો સંપૂર્ણ સમર્થન આપું છું ટેકો આપું છું અને રાજ્ય સરકારને ખૂબ અભિનંદન પણ આપું છું